પ્રસ્તુત છે હાસ્યરસ કાર્યક્રમ હસે એનું વસે હસે એનું વસે કાર્યક્રમ નિર્માણ ગિરીશ કેશવાલા અને કલાકાર શ્રી શાહબુદ્દીન રાઠોડ ફ્લોરિડાના ટેમ્પા શહેરથી હ્યુસ્ટન અમે પ્લેનમાં આવ્યા અને એરપોર્ટમાંથી અમે સામાન અમારો જોતા તો બધા કલાકારોનો સરસામાન આવી ગયો મારી બેગ રહી ગઈ મેં દિનેશભાઈને કીધું મારી બેગ ખોવાઈ ગઈ મને કે બેગ જ ખોવાની છે ને નો પ્રોબ્લેમ ચાલો કોન્ટિનેન્ટલ એરલાઇન્સની ઓફિસમાં એટલે ત્યાં મને અમે રજૂઆત કરી એટલે એને મોટો ચાર્ટ દેખાડ્યો અધિકારીએ કે આમાં કેવી બેગ હતી તમારી કેવો રંગ હતો અને કઈ ને આ તમે જોઈ લો ચિત્ર એટલે મેં કીધું આવી હતી એણે મને લેખિત આપ્યું કે કાલે બાર વાગ્યા સુધીમાં જ્યાં જ્યાં અમારી ફ્લાઈટ હશે ત્યાં તપાસ કરી તમારી બેગ તમને હ્યુસ્ટનના સરનામે મળી જાય છે અને બીજે દિવસે અગિયાર વાગ્યે એનો માણસ આવી અને એ સરનામે મને મારી બેગ સુપરત કરી એટલે મને એક થયું કે ચોકસાઈ છે જ એને ચોકસાઈ તો ખરી આ દેશમાં અમારે ઘરમાં ને ઘરમાં ખોવાઈ ગઈ હતી ત્રણ દી નહોતી જડી અને એવા ઘણા અનુભવ થાય પણ વિદેશ પ્રવાસની વાત જ્યારે હું કરું છું ને ત્યારે જ્યાં જ્યાં મૂર્ખાઈ થઈ છે ને એની મેં નોંધ રાખી અને એ રજૂ કરીને તો માણસો ખુશ થાય નકર ઓલો અહમ ઘવાય એનો લેવા દેવા વગરનો હા પણ ટુ નો ધ ઇગ્નોરન્સ ઇઝ એન ઇન્ટેલિજન્સ આ રૂમને જો સાફ ન જ કરવામાં આવે તો બગડી જવાનો પછી તમે સાફ કરી નાખો પછી પાણીથી ધોઈ નાખો અને પાછળ જે વધે ને એનું નામ સ્વચ્છતા સ્વચ્છતા લાવવાની નથી હોતી એ તો છે જ ને વ્યસન છોડી દો નિર્વ્યસની જ જો ખોટું બોલવાનું બંધ કરો તો સત્ય વખતે જ છો ભાઈ એટલે ટુ ફાઇન્ડ આઉટ ધ ફોલ્સ ઇઝ ધ ડિસ્કવરી ઓફ ટ્રુથ સત્યને જો નો ધ ટ્રુથ એઝ ધ ટ્રુથ ટુ નો ધ ફોલ્સ એઝ ધ ફોલ્સ એન્ડ ટુ ફાઇન્ડ આઉટ ધ ફોલ્સ ફ્રોમ ધ ટ્રુથ લોસ વેગાસ હું ગયો હતો ઓલા કે સાચું ફોટામાંથીને સાચું કેમ ગોતી કાઢું કે ભાઈ લોસ વેગાસ આખું જોયું મેં જગતભરના જુગારના શોખીની આવીને રમે છે બહુ ભવ્ય શહેર છે એવી એમાંય ના નહીં પણ આખું જોઈને નક્કી કર્યું કે આ કર્યા જેવું નહીં જીવનમાં એટલે ટુ ફાઇન્ડ આઉટ ધ ટ્રુથ ફ્રોમ ધી ફોલ્ટ્સ ફોટામાંથીને આટલું માણસ સાચું નક્કી કરી શકે છે હવે બે ત્રણ બાબતો જે છે એમાં એક કવિ સંમેલન હું એક વિમોચનમાં ગયો હતો મારા મિત્ર વસંત પરેશના પુસ્તકનું વિમોચન હતું હૈયાની વેદના ઓઠે ને એના પહેલાં હું એક વળી કવિ સંમેલનમાં ગયેલો તે કવિઓ ભેગા થયેલા બધા બારના લાંબા જબા દાઢીઓ વધેલી વાળ તો પહેલેથી જ વધેલા હતા આમ અમથે અમથે આકાશ તરફ જોઈ રહે બસ વળી અડધી ઉગાડીને અડધી બંધ ને જુદી જાતની ભાષા પાછા બોલે ને એક કવિને કીધું તમે તો બહુ સારું લખો છો મને કે હું લખતો નથી મારાથી લખાઈ જાય છે એકને કીધું તમારી રચનાઓ તો બહુ ઉત્તમ હોય છે તો કે કોઈ મહાન ઉદ્દેશ માટે પરમાત્માએ મને નિમિત્ત બનાવ્યો એવું મારું નમ્રપણે માનવું છે એમ કરીને આંખ ઈચી એટલે હું આગળ આવી ગયો એક કવિને કીધું અરે રાજેન્દ્રભાઈ તમને તો હું ક્યાર ન ગોતો છું કીધું તો કે વર્ષોથી હું મને મારી જાતને નથી જડ્યો વર્ષોથી હું મારી જાતને શોધું છું હું મને નથી જડ્યો તો તમને તો ક્યાંથી જાવ અને પછી જે શરૂઆત થઈ હવે અપદ્ય ગદ્ય કાવ્યો આવે હવે તો એક લીટી નાની એક મોટી પાઠ છે કે કવિતા એ ખબર ન પડે ઓલા જૂના કાવ્યોમાં એક હતું એમાં નાદ વૈભવ જેને કહેવાય મળે મળી માતને તાતમાં કહે માતને તાતમાં પુત્રીને સુણ કહે વાતમાં રાત ગઈ વીતી કહે માતને તાત પુત્રીને સુણ કહે વાતમાં રાત ગઈ વીતી વેગડા ઢોકડા કૂકડા બોલિયા ખોલીયા દ્વાર દરબાર કેરા આવી જાતના પ્રાસ આવતા કે તમને બોલવામાં સરળ રહે લાઈ લાઈ સુરતી પ્રિયા કે ગુણ ગાઈ હાય બોલે જાનકી તો એમ પણ હવે કવિતાઓ જે આવે છે એનો કોઈ વિરોધ નથી પણ આવી પ્રકારની એક કવિ ઊભા છે એને રજૂઆત કરી કે આ પાસે ચરતી હતી ગાય એવો જ હું છું એને નિરોજો ઘાસ તો મૂજને છે દવગણ અને હું તો સાંભળતો આ બધી રચનાઓ પછી મને હું તો વિચારમાં હજી બેઠો ત્યાં અચાનક એનાઉન્સ એવું કરવામાં આવ્યું કે હવે શાહબુદ્દીન રાઠોડ બોલ છે મેં કીધું ભાઈ કવિ સંમેલનમાં રહેવા દો ને કવિ સંમેલનમાં હું બોલું એ ડાળ હરે બિસ્કીટ ખાતા હોય એવું લાગે તોય મને કે નાના બોલો તમે એટલે કવિઓ અને લેખકો એની મજાક મેં કરી થોડી કારણ કે મેં નવું પુસ્તકો તો લખી નાખ્યા અને ઘણા અમારા મિત્રો છે કવિઓ લેખકો ઘણા મિત્રો એટલે મેં કીધું ભાઈ આ લેખકો ઘણી નવરા બેઠા એવું લખે કે વાસ્તવિક જીવન આર્યને કાંઈ સંબંધ ન હોય હું એક વર્ણન વાંચતો હતો નવલકથામાં પણ એ મને યાદ રહ્યું નવા અરમાનોને ઉમેંગો લઈ દસ ડિસેમ્બરનું સવાર પડ્યું પ્રભાતના પ્રથમ કિરણોએ મધુકરના શયનખંડમાં પ્રવેશ કર્યો પવનની મંદ મંદ લહેરી પ્રસરી અને રેશમી પડદો સિતાર પર ફરી વળ્યો સિતારમાંથી એક ઝંકાર જાગ્યો અને સમગ્ર વાતાવરણમાં સંગીત ગુંજી ઉઠ્યું એ જ વખતે સ્મિતાએ મધુકરના શયનખંડમાં પ્રવેશ કર્યો અને રૂપાની ઘંટડી જેવા મંજુલ સ્વરે કહ્યું માધો હવે જાગવું છે પુષ્પ પરના ભ્રમર જેવી મધુકરના ચહેરાની લટને દૂર ખસેડવા સ્મિતા નીચે નમી ગુલાબ પરથી એક બુલબુલે ડોક્યું કર્યું શરમાઈને ઉડી ગયું આમ્રકુંજમાંથી કોયલેટ આવકાર કર્યો હવે આ નવરા બેઠા આવા વર્ણન વર્ણનઢ આવું તો ભાગશાળી હોય તો ભલે નકર શયન રેશમી પડદાન અરે દહ બાય દહ ની રૂમ હોય ખોયા જેવો તો ખાટલો હોય એમાં આ હુતો હોય ફાટલા ગોધડા માંથી પગ આમ બહાર નીકળ્યો હોય અને આવાને જોઉં તો મને એમ થાય કે આ બુદ્ધને મહાવીર ગોપીચંદ ભરતુઅરી રાજપાટ મૂકીને વયા ગયા અને આ કયા હકનો અહીં છે એનું બૈરું કાળું ડિબાંગ જેવું હોય અને પાછું લોઠકું હોય ઓછી અકલ હોય ને એનામાં શારીરિક તાકાત બહુ હોય પાંગ જ પાણી થી ગોદણું એક જાત કે આખું કાઢી નાખે હવે ઉઠો ભૂંડોળે ઘોડો સોતે અમ્રકુંજમાં તો કોયનું ભાગશાળી ની આ ચૌકે આ તો રાતના અઠવાડિય માં છે હવે કાગડા ક્રા ક્રા કરતા અને કોક બેનો ના અવાજ હશે છે રૂપાની ઘંટડી જેવા મંજૂર બાકી તો લોટનો ડબ્બો રહોડામાં ઘાતો હોય એવો કર્કશ અવાજ હોય આની હવાના પહોરમાં ઓલા ઓલો ઉઠી જાય તો પાછો કે ભાઈ તને મને હુવા ડ તારું શું જાય છે તમે ઉઠો તો મને કંઈક કામ સુજે હવે એને એ ખબર ન પડે કે રાતે પ્રોગ્રામ આપીને બહુ મોડા એવા છે કે પ્રોગ્રામ સાંભળીને બહુ મોડા એવા છે નું રાખો ને એમાંય મોડું તો થાય પણ પ્રભાતના પોરમાં બે માણે એવા બાજે એવા બાજે આ પણ એમ થાય ભવ્ય ભેળા નહીં થયો અને પચાસ પચાસ વર્ષની ઉંમરે આધેડ ઉંમરના બહેનોને એવા જોખા કરતા મેં સાંભળ્યા છું કે અરે રે એ વખતે કેવા હારા માંગા આવતા હતા પણ મારા બાપુજી નો સમજ્યા તે નો જ સમજ્યા નકા આડોશી પાડોશી કહેતા હતા રવા દો ગધેડા ડોકે હીરો બાંધો માં પણ હવે કરમમાં કઠણાઈ માંડી છે અને ઓલો બોલી પડ્યો પડ્યો એ બધા ભાગ સાડી મારા ફૂટી ગયા તો સમય જતા બધું સહેવા હૃદય ટેવાઈ જાય છે ગમે તેવા દુઃખમાં જીવન જીવાઈ જાય છે જીવન તો જીવાઈ જવાનું છે આ જે યાત્રા શરૂ થઈ ચૂકી છે ને એ તો હવે પૂરી થયે પાર છે પણ એક જીવન હજારોને માટે પ્રેરણારૂપ બને છે એટલે આજે ગાંધીજીને અબ્રાહમ લિંકનને સોક્રેટીસને સ્વામી વિવેકાનંદજીને એને યાદ કરી એક જીવન હજારોને માટે પ્રેરણારૂપ બને છે અને એક જીવન નડી આવેલું હોય છે મુંબઈની જે કોર્ટમાં લોકમાન્ય ટિળકને છ વરની સજા કરવામાં આવી હતી આ ટિલક મહારાજનો અહીંયા ફોટો અને છ વર્ષની સજા કરતાં પહેલાં મેજિસ્ટ્રેટે કીધું કે બ્રિટિશ સલ્તનતની માફી માગો ને તો તમે મહારાષ્ટ્રમાં રહી શકશો અને માફી નહીં માંગો તો આંદામાન કાળા પાણીએ છ વર્ષની સજા ભોગવવી પડી ત્યારે લોકમાન્ય ટિળકે કીધું કે માફી માંગીને મહારાષ્ટ્ર મારું તો મારે મન આ આંદામાન છે અને સોમાન પેર જો આંદામાન મારવું તો મારે મન ઈ મહારાષ્ટ્ર છે તો આ વાત છે સોની પડી કબર પે દિયા જલા તે જાના ખુશીઓ પે અપની હમપે ઝંડા લહેરા તે જાના बहते हुए रुदिर में दामन भिगोते जाना दिन खून के हमारे न बोल जाना, जाना। हसे वसे, 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 वसे।, वसे हास्य रसना न कलाकार श्री शाहबुद्दीन राठौड़ कार्यक्रम निर्माण गिरीश केशवाला